દેશના ઘણા રાજ્યોથી ખાસ કરી ઉત્તર પ્રદેશથી ધર્મ પરિવર્તનના કેસો બહાર આવ્યા છે. યોગી સરકાર ધર્મ પરિવર્તનની બાબતો અંગે કાર્યવાહી કરી રહી છે. ધર્મ પરિવર્તનના કેસોથી ગુજરાત પણ બાકાત નથી. રાજ્યના સુરત શહેરમાં બે ભાઈઓ સાથે રહેતો સંતોષ ધર્મ પરિવર્તનનો શિકાર બનતા હવે તે સંતોષને બદલે અબ્દુલ્લા બની ગયો છે. ગરીબ પરિવારમાં રહેતો સંતોષ કેવી રીતે અબ્દુલ્લા બન્યો? જ્યારે તેના બંને ભાઈઓ તેના અબ્દુલ્લા બનવાના સમાચાર મળ્યા અને પછી તેમને પાછા લાવવા માટે તેમણે શું કર્યું? જોઈશું ચેનલ આઈ વિટનેસનો આ ખાસ અહેવાલ. સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા દિનેશ પાંદરે અને રાજેશ પાંદરે બંને ભાઈઓ છે. એક નાનો ભાઈ સંતોષ પાંદરે પણ છે, પરંતુ હવે અબ્દુલ્લા બની ગયો છે. પાંદરા ભાઈઓના માતા પિતાનું બાળપણમાં જ નિધન થયું. ત્રણેય ભાઈઓ ગરીબીમાં અને માતા પિતા વિના જીવવા લાગ્યા. મજબૂરીથી કોઈ પણ રીતે પોતાનું ગુજરાન ચલાવતા. ત્રણ ભાઈઓમાં મોટા ભાઈનું નામ રાજેશ, બીજા ભાઈનું નામ દિનેશ અને ત્રીજા નંબરનો ભાઈ સંતોષ છે, જે હવે અબ્દુલ્લા બન્યો છે. વાત 2013ની છે, જ્યારે સંતોષની ઉંમર આશરે 16 વર્ષ હશે. એક દિવસ અચાનક તેનો નાનો ભાઈ સંતોષ નોકરી માટે ઘરેથી નીકળ્યો અને પાછો જ ન ફર્યો. આ બંને ભાઈઓ તેને શોધવા માટે ઘણી કોશિશો કરી, પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે તેમણે આશા છોડી દેતા પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. સમય ધીરેથી પસાર થઈ ગયો અને પછી 7-8 વર્ષ બાદ રાજેશના મોબાઈલમાં એક ફોન આવ્યો, જે ફોન અન્ય કોઈ નહીં પરંતુ પોતાના નાના ભાઈ સંતોષનો જ હતો. નાના ભાઈને જાણ થતાં બંને ભાઈઓ ખૂબ ખુશ થઈ ગયા. તેમના ભાઈનો ફોન આવ્યો છે અને હવે ફરીથી તે પણ મળવા આવશે, પરંતુ બન્યું જ નહીં, કારણ કે સંતોષ હવે અબ્દુલ્લા બન્યો હતો અને પોતાને ત્યાં જ ખુશ હોવાની વાતો પણ કરતો. ફોન પર સંપર્ક કર્યા બાદ રાજેશ અને દિનેશ બંનેએ તેના નાના ભાઈને ફરીથી સુરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમણે હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસનો સહયોગ પણ લીધો, દિલ્હીથી સુરત પણ લાવ્યા, પરંતુ સંતોષ પછી ગુપ્ત રીતે સુરત છોડીને ફરીથી જતો રહ્યો. જી સિરિયા મેં રહેતે વો આઝાદનગર પડતા હૈ, ભટાર આઝાદનગર, વહાં પર જ્યાદાતર મુસલમાનો કે મુસલમાન મેં પડતા હૈ. કમ છોટે થે ના તો અમે કુછ દોસ્તાર એસે થે કે બહેકાતે થે, ફુસલાતે થે, તુ ઇસ ધર્મ મેં આજા, તુજે ગદ્દી મિલેગી, પૈસા મિલેગા, રાજા જૈસા જીગા, શાદી હો જાયેગી, કામ કાજ કરને કી જરૂરત નહીં રહેગી. ક્યુંકી સર હમ ઉસ વક્ત બહોત ગરીબ થે, ખાને કે ભાપે થે, કહીં ભટક જાતે થે, કહીં સ્ટેશન પે સોતે થે, વો હાલત થી ના. ઇસકે કારણ તો વો લોગ કુછ લોગ એસે ગરીબી દેખ કે ફાયદા ઉઠાતે કે ઇન લોગો કા ધર્મ પરિવર્તન કર જાય, ઇને થોડા લાલચ દે દે ઓર આ જાયેગે યે મુસ્લિમ બનને મેં, યે જન્નત કા લાલચ દે કે એસા એસા. ફિર ક્યા હુઆ, તુમ્હારા ભાઈ કુછ ગુમ હો ગયા, કિતને સાલ સે ગુમ હૈ, કિસ તરહ સે? 8 અભી તો ફિલહાલ ઉસકો 8 સાલ હુઆ હૈ, ક્યુંકી જબ ઉસકો લેકે ગયે થે વો 13 સાલ કા થા ઉસ વક્ત, ઓર વો ઇન લોગો કે સાથ મેં રહેતા થા ના, જબ હમ એરિયા મેં રહેતે થે આઝાદનગર મેં, ઉસ વક્ત યે બહોત ઉન લોગો કે સંગઠન મેં થા, ઉસે બહોત એસા હી ભાઈ કા ફુસલાતે થે. હમ લોગ તો હમ 3 ભાઈ હૈ, મેં ઓર મેરા છોટા ભાઈ, હમ દો ફસે નહીં પર વો તીસરા તો ફસ ગયા. લેકિન હમે જબ પતા ચલા કે યે મસ્જિદ મેં જાને લગા, ફિર ઇસે લે જાયા જા રહે, બહોત મુસલમાનો કે દોસ્તાર બનાએ રખે, ઉસકે સાથ મેં રહે રહા, તો હમ લોગ ઉસકો બહોત મના કરતે થે કે તું ઇનકે સાથ મેં મત રહે. તો હમ લોગોને ક્યા ક્યા કે ઇસે કહી યા તો સોચે ઇસકો ગાંવ ભેજ દે, યા કિસી પરિવાર સે દૂર, પરિવાર કે દૂર કે રિશ્તેદાર કે સાથ રખે. ફિર હમને કંઈ કામ પે રખ દે ઉસકો, જૈસે ચાય કે હોટલ પે ઇધર ઉધર 2-3 મહિને કે લીએ. તો વો પતા ચલા કે વહાં સે ભી નિકલ ગયા, ક્યુંકિ ઇનકા સંગઠન મેં ઉસકો રહેના નહીં. 2 સાલ પહેલે ઉસકો ઘૂમ કે લાયે થે, કિતના મહિના રહા ફિર ચલા ગયા. ઉસકો જબ લેકે આયે તો વો વાપસ ઉન લોગો સે મિલને લગા. ફિર વો જ્યાદાતર વો સબ ઔરતો કો બચ્ચો કો બદનામ કરતે રહેતા, એસા વૈસા, મતલબ યે મત કર વો મત કર, ઉસકે બ્રેન વોશ કરતે ના સર વૈસા, વો બોલતે ના આગ્રેશન કર દે ગયા કે ઉસકો જીતના ભી બોલોગે ના કુછ સુનેગા નહીં, વો અપના વહી કામ કરતે જાયેગા. કોઈ ઓડિયો ક્લિપ આઈ હૈ કુછ કાશ્મીર કી બાત કર રહા હૈ, પાકિસ્તાન કી બાત કર રહા હૈ? કાશ્મીર સે જાને કી બાત હુઈ થી ઉસકે સાથ, જબ ઉસકા કોલ આયા મુઝે, ભાઈ મેં આપ કાશ્મીર જાને વાલો હું દોસ્તારો કે સાથ, તો મેને ઉસકો રોકા મત જા, ક્યુંકિ પાકિસ્તાન જાને કી શરૂઆત વહી સે હોતી હૈ, ઓર વહી સે જાને કે લિયે આતંકવાદ બનતે હૈ, વહાં જા મત, એ તેરી અભી શરૂઆત હૈ કે તુઝે પાર્ટી નમાઝ મસ્જિદ કે બહાને એસે લે જાયેગી, ઉસકો રોકા મેને. ફિર બાદ મેં થોડી અપની ઓર બાત હુઈ સર, ફિર કટ ગયા. અભી સંપર્ક મેં હૈ ભાઈ? હા સંપર્ક મેં હૈ, અભી કોલ કિયા તો ઉઠા નહીં રહા હૈ, ક્યુંકિ નમાઝ કા ટાઈમ હૈ ના ઉસકા, તો ક્યુંકિ 5 ટાઈમ નમાઝ પઢના પડતા હૈ ઉસકો. અબ ક્યા ચાહતે હો તુમ? ચાહતે હૈ ઉસકો લા લે,
उसको फिर बीच में तो यही देखा कि लाया उसके हवाओं देखे हमने कि वो वही कारण है कि उसे कुछ मौला मिलने आते, बाहर से मिलने आते। जब लाया ना सर उसको, तो कई बाहर से मिलने आए, और क्योंकि यहाँ से कुछ कॉन्टैक्ट मौलाना है तो उसको लेके जाते थे। हम जब काम पे जाते तो हमें पता नहीं चलता था, घर के रिश्तेदार कोई बोलते थे कि तेरे भाई कल 4 घंटे से बाहर था, अभी तक घर पे दिखा नहीं। वही कारण उसको समझा रहा था कि मत रहे। और एक रात तो वो घर पे आया भी नहीं था। जब यहाँ पे लाया ना 2 साल पहले उसके सर, तो एक रात पहले घर पे था भी नहीं। फिर उसको दूसरे दिन आया तो उसको बहुत डांटा वाटा, तो बोला कि तू ऐसा मत कर, अपन को यहाँ से ना काम करेगा, तू बोलते यहाँ से रूम भी बदल लेंगे, अपन दूसरी जगह जाएंगे। तो बोलता नहीं मैं नमाज पढ़ूंगा, ये पढ़ूंगा वो, और अचानक में सर वो फिर चला गया। उसको ढूंढने का प्रयास हो रहा है अभी? बहुत हो रहा है यार, उसको ढूंढने का प्रयास तो होता ही है, और आप फोन पे बात भी है, और बात तो सब रिश्तेदारों से होती है हमारे। नहीं नहीं, अभी वापस ढूंढने के लिए किस किस से मदद ले रहे हो? देवी सर, देवी भाई ना उनसे, और चाहते हैं कि मीडिया के जरिया वहाँ तक उस तक भी आवाज़ पहुँचे कि उसे पता चले कि हम उसके भाई कितना चाहते हैं कि उसे लाए आए। तुम्हारा नाम? दिनेश पंडरे। दिनेश, क्या मामला है? भाई गुम हो गया है, संतोष अब्दुल हो गया है, कितने साल से ये प्रॉब्लम है, किस तरह ढूंढ रहे हो? हम लोग पहले मुस्लिम एरिया में रहते थे, उसके बीच में मुस्लिम एरिया है पूरा, तो वहाँ के लोग पहला फुसला के मस्जिद में ले जाते थे मेरे भाई को। फिर हमको पता नहीं था, धीमे धीमे मालूम पड़ा, तो उसके बाद उसको समझाया, उन्हें समझा, उसके बाद अचानक गायब हो गया। तो हम लोग पुलिस थाने भी गए, करीब 8 साल पुरानी बात है, पुलिस थाने गए तो उधर कोई रिपोर्ट लिखवाए नहीं। उसके बाद हम रिटर्न आ गए, क्योंकि उस टाइम बहुत छोटे थे हम, उस रिटर्न आ गए। उसके बाद फिर हमने उम्मीद ही छोड़ दी, 1 साल हो गए, 2 साल हो गए, ऐसे करते करते 7 साल हो गए। फिर अचानक उसका फ़ोन आया 7 साल बाद, फिर हमको कहने लगा, मैं संतोष बोल रहा हूँ, तुम लोग कैसे हो? मैं कि हम लोग बहुत अच्छे हैं, तू घर पे आ जा। बोले मैंने धर्म चेंज कर दिया है, मैं मुसलमान बन गया हूँ, मैं नहीं आ सकता हूँ, और तुम लोग भी बन जाओ बोलो मुसलमान, मैं तुमको 2-2 लाख रुपये भी दिला दूँगा, इधर घर दिला दूँगा। मैं कि हम लोग तो खुश है, हम लोग नहीं बनना चाहते। उसके बाद उसका कई महीने से ऐसे ही बात चलते रहे, तो मैंने उसको बोला घर पे आ जा, वो नहीं आया। उसके बाद फिर देवी प्रसाद दुबे जी बजरंग दल के सूरत के, उनसे हमने कांटेक्ट किया। उसके बाद फिर पुलिस वाले से मिले, क्राइम ब्रांच से। उसके बाद फिर हम सहारनपुर गए, सहारनपुर से फिर इधर लाया। इधर लाने के बाद 4 महीना रहा वही एरिया में, मुस्लिम एरिया में, तो उसका संपर्क ही था मुसलमान लोगों के साथ, मस्जिद में जाना, मौलाना से मिलना, और दरवाज़ा बंद करके नमाज पढ़ना। उसको हम बोल बोल के परेशान हो गए। फिर मैंने उसको डांटा, तो फिर उसने मौलाना को बोला कि मुझे मेरा भाई ऐसा ऐसा बोल रहा है, बोले ये धर्म छोड़ दे, शादी करवा दूँगा, अच्छे से रखूँगा। उसके बाद फिर मौलाना ने उसको कमिश्नर ऑफिस लेके गया, मेरे नाम की एफ आई आर दर्ज कराई। फिर पुलिस वाले ने मुझे ले गया, फिर मुझे डांटा, बोला कि तुम लोग तेरे भाई को क्यों परेशान करते हैं। फिर कितने महीने से भी गायब है? अभी तो कम से कम 2 साल हो गया सर। 2 साल पहले तो लेके आए थे ना? हाँ लेके आए थे ना, उसके बाद 4 महीने रहा वो, फिर चला गया। अभी उसको ढूंढ रहे हो? हम तो ढूंढ ही रहे, उम्मीद है हमारी। जो क्लिप भी तुम्हारे भाई के साथ बात कर रहे हैं, उसमें पाकिस्तान का जिक्र है, कश्मीर का जिक्र हुआ है। हाँ वो पूरा वीडियो है। क्या उसमें क्या बात हुई थी? वो बोलता था अभी मैं क्या नहीं उधर कश्मीर जा रहा हूँ, मेरे कश्मीर के दोस्त है, मुझे ले जा रहे हैं, उसके बाद मैं वहाँ काम धंधा करूँगा। उसके बाद फिर मेरे दोस्त के दोस्त पाकिस्तान में रहते हैं, फिर उनसे भी मिल के आऊँगा, बहुत पैसा कमाऊँगा, उसके बाद फिर अच्छे से मौलाना बनूँगा। फिर हमारे अल्लाह ने कहा है कि मैं फिर उसके बाद जन्नत जाऊँगा। अब क्या चाहते हो दिनेश, क्या चाहते हो आप? मैं ये चाहता हूँ कि वो सब छोड़ छाड़ के जैसा था वैसे आ जाए। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।